नमस्कार, हूँ छू मानसे सोनी अने हवे वात छे हार्दिक पटेल नी। हार्दिक पटेले राजीनामु आपी दीधु, प्रेस कॉन्फरेंस करी पोतानो बड़ापो काढ्यो छे। हार्दिक पटेले धड़ाका तो कर्या छे, परंतु हवे हार्दिक आगामी समय में शू करशे, शू हशे हार्दिक पटेल नी रणनीति, तेना विशे चर्चा करीशु। चर्चा माटे गेस्ट पैनल में अत्यारे छे मारी साथे रेशमा पटेल एनसीपी थी, दिलीप सावा पास अने अतुल पटेल पाटीदार अग्रणी। आप सौनुं स्वागत छे न्यूज 18 गुजराती में। सौथी पहेलो प्रश्न रेशमाबेन, शू लागी रह्यु छे आपने? हार्दिक पटेले हवे कांग्रेस छोड़ीने तेमनो बड़ापो तो काढ्यो छे, विधानसभानी चूंटणी नजीक छे, शू हशे हार्दिक पटेलનું કરિયર? હું તો એવું માનું છું કે પોતાની કરિયરનું બારમારણ કરી ચૂક્યા છે, હવે આગળ તો કોંગ્રેસ જેવું મોટું પ્લેટફોર્મ એની પાસે હતું અને કોંગ્રેસમાં જો એ ન ટકી શકે, આટલું મોટું પદ આપ્યું હતું, માન સન્માન આપ્યું, તો હવે આગળ તો બીજા કોઈ પક્ષ હવે બચતા જ નથી। भारतीय जनता पार्टी ना गुणगान गाय छे, एमनी विचारधारा ना गुणगान गाय रह्या छे, परंतु मने खबर छे के न्याथी खाली हाथ सिवाय कई हाथ में आवानू छे नहीं। शुरुआत छे, नवू नवू छे, थोड़ा घणा कांग्रेस सामे प्रहार करवा माटे एने आगळ करवामां आवशे। आ जे पण कई थई रह्युं छे मात्र ने मात्र स्क्रिप्टेड छे। भारतीय जनता पार्टी ना कमलममांथी आवेली, दिल्लीथी आवेली स्क्रिप्ट प्रमाणे परफॉर्मन्स थई रह्युं हतुं छेल्ला बे महिनाथी, अने हजी आगळ पण ए ज रीते परफॉर्मन्स થશે। અને દાવા સાથે કહું છું કે હું બીજેપીમાં જવાનો નથી કે જઈશ કે જે પણ કંઈ ગોળ 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 વાતો કરે છે એના ઉપર તો આપણે આગામી દિવસોમાં ખબર પડશે શું કરવાના છે, પરંતુ એની વિચારધારાને, ભારતીય જનતા પાર્ટીની જે કુટ વિચારધારા છે, જે ધર્મવાદની કુટ વિચારધારા છે, જે જાતિવાદની કુટ વિચારધારા છે, આ વિચારધારાને પોતે સ્વીકારી અને પોષણ આપ્યું એનો લેટર સાબિત કરે છે। એટલે અહીંયા સ્પષ્ટ सौदाबाजी करी दीधी। दिलीप भाई रेशमा बेन नु कहेवू छे के हार्दिक पटेले पोताना पॉलिटिकल करियर नु बाळ मरण कर्यु छे, परंतु महत्वनो सवाल अहीं ए पण उभो थाय छे के कार्यकारी प्रमुख नु पद मळ्युं हतुं हार्दिक पटेले आटली नानी उमरमां, अने खूब सारुं तेमनुं नाम पण हतुं, त्यारे हार्दिक पटेले अचानक ज नाराज थया अने हार्दिक पटेले आ पद मूकी दीधुं, आश्चर्यजनक वात नथी? अने हार्दिक पटेले तो एवुं पण कह्युं छे तेमनी प्रेस कॉन्फरन्समां के हजु पण असंख्य एवा कोंग्रेसना धारासभ्य, कोंग्रेसना एवा नेता छे के जे नाराज छे कोंग्रेसथी, शुं मानशो? એ તો ગુજરાતની જનતા જાણે છે કે કોંગ્રેસમાં અંદરો અંદરના ઝઘડા જેટલા છે કે હવે કોઈ રહે એવું છે નહીં। અને 2017ના પાટીદાર અનામત આંદોલન જે થયું અને એમાં જે નેતા ઊભા થયા, બરોબર, કે કોઈ ધારાસભ્ય બન્યા, એ બધા ધીમે 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 કોંગ્રેસ છોડી રહ્યા છે। એ ક્યાં જશે એ કોઈ વાત નથી, પણ કોંગ્રેસ છોડી રહ્યા છે એટલી ખબર છે। અને આજે રેશમાબેને જે કોંગ્રેસ તરફણ કરી રહ્યા છે, રેશમાબેન તમે કોંગ્રેસમાં છો એ મને હજી નથી ખબર। તમે એનસીપી માંથી કોંગ્રેસ માં જવાના છો કે ગયા છો એ નથી ખબર, કારણ કે તમે એનસીપી ના નેતા છો, કોંગ્રેસ ની તરફેણ કરી રહ્યા છો। કે એનસીપી અને કોંગ્રેસ યુપીએ ઘટક છે, તમને ખબર ના હોય તો મારી વસામ વૈચારિક પાર્ટી ઉપર આક્ષેપો લગાવે ત્યારે હથિયાર અમે ના, એ તો બરોબર છે, પણ આ અસ્તિત્વ, અરે તમને પેટમાં કેમ દુખે છે સમજાવો? આક્ષેપ નથી કર્યો, પૂછ્યું છે તમને, ખાલી પૂછ્યું છે, પૂછ્યું છે, ખાલી પૂછ્યું છે મેડમ, મેં તમને ખાલી પૂછ્યું છે, સાચું બોલીએ છીએ તો ખાલી મેં પૂછ્યું, એમાં તમે આટલો બધો ઉશ્કેરાઈ કેમ જાઓ છો એમ? તમને ખાલી આટલું બોલ્યા તો આટલી બધી તકલીફ કેમ પડે છે? અમારી શૈલી છે, અત્યાર સુધી હાર્દિક ની સામે ગોળીબાર કરતા હતા, હવે દિલીપ ભાઈ છે ને માળા લઈને હાર્દિક 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 ચાલુ કરી દે છે, બોલે બરાબર, પણ તમે અત્યાર સુધી કેટલું બધું બોલતા હતા, તમે યાત્રા ગાડી થી તમારી ઉપર હુમલા થયા હતા, એ તો વિચાર કરો કોણે કરાયા હતા, સહી યાત્રામાં હુમલા અતુલભાઈ, તમે
કન્સ્ટ્રક્શન નું કામ કરતો હતો, બીજા ડિઝાઇનિંગ કરતો હતો, પ્લાનિંગ કરતો હતો, કમાતો હતો. તો એટલે આ બધા પ્રશ્નો છે ને લોકો સમજે છે, પાટીદાર સમાજ હોય કે આખા ગુજરાતના લોકો સમજે છે. જયારે સરદાર વલ્લભભાઈ પટેલ નું અવસાન થયું ત્યારે એમના ખિસ્સામાં કેટલા પૈસા હતા, એમણે શું કર્યું બધું લોકો જાણે. કે કોંગ્રેસ આપણી અંદર વિખવાદ કરાવરાવે છે, આ તમે જ બોલતા હતા. એટલે અતુલભાઈ જૂની વાતો ખોળવા કરતા સ્વીકારવું પડશે, તમારે સ્વીકારવું પડશે કે કોંગ્રેસ ની નેતૃત્વ ગુજરાત ની અંદર ખતમ થઈ ગયું છે. એટલે આ સ્વીકારવું પડશે અતુલભાઈ તમારે. અરે દિલીપભાઈ તમે એ દાજેલા માણસ છો, ટિકિટ જોતી હતી હાર્દિકભાઈ, ટિકિટ ના કાપી નાખ્યા બધાય ને એ બોટાદ જિલ્લા પ્રમુખ નું એને સ્ટેટમેન્ટ આપેલું છે કે બોટાદ ની અંદર દિલીપ સાહેબ ક્યારેય દાવેદારી નથી કરી, ક્યાંય હરીફ માં નથી થયા, મેં ક્યારેય કોઈને એવું નથી કીધું કોંગ્રેસ ને મત આપજો અથવા મારો એક પણ ફોટોગ્રાફ અથવા વિડીયો કોંગ્રેસ ના ખેસ કરેલો પણ મળે તો આજીવન હું સન્યાસ લઈ લઉં. મારો હવે આપણે અંદર અંદર કઈ ઝઘડવું ન જોઈએ, પણ વિચારધારા ને વળગેલા રહેવું જોઈએ, બધાય જે વિચારધારા હોય પાર્ટી ની અંદર જ રહેવાના છે. એક મિનિટ અતુલભાઈ આપ કહી રહ્યા છો એમાં એ પણ છે કે હાર્દિક પટેલે જે પ્રેસ કોન્ફરન્સમાં આક્ષેપો કર્યા છે, ચિકન સેન્ડવિચ અને આગતા સ્વાગતાનો ઉલ્લેખ કર્યો છે, કોંગ્રેસના ગુજરાતના જે નેતાઓ છે તે માત્ર જે કોંગ્રેસના દિલ્હીથી નેતાઓ આવે છે તેમની આગતા સ્વાગતામાં વ્યસ્ત હોય છે, કઈ ચિકન સેન્ડવિચ આજે ખવડાવી, કયા ટાઈમે ખવડાવી તેનામાં વ્યસ્ત હોય, તે ઉપર શું કહેશો? 100 ચૂહા ખાકે બિલ્લી હચકો ચાલી, 100 ચૂહા ખાકે બિલ્લી હચકો ચાલી. જયારે 2017 નું આંદોલન ચાલતું હતું ત્યારે રોજે રોજ એક નવી સીડી બહાર પડતી હતી. એટલે ધારો કે હું ક્યાંક આંગળી કરું તો સામે 3 આંગળી હોય, મારે જોવું જોઈએ. આ એક જ વાક્યમાં મારા બધા જવાબ આવી જાય. પણ હાર્દિક પટેલે તો એવું કહ્યું કે મારો ઉપયોગ કરવામાં આવ્યો છે 2017 નું જે આંદોલનમાં હાર્દિક પટેલ સાથે જે પાટીદાર હતા, પાટીદાર નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપયોગ જ થાય છે. હવે હું પહેલું કહું, હાર્દિક પટેલ નો ઉપયોગ કોંગ્રેસે નથી કર્યો, કોંગ્રેસ નો ઉપયોગ હાર્દિક પટેલે કર્યો અને અમારા બધારો નો ઉપયોગ હાર્દિક પટેલે કર્યો. અમારા બધા સાથે છેતરપિંડી જે તે ટાઈમે કરી, રેશમા બેન અમે બધા કોર કમિટીમાં હતા, 12 થી 15 જણાની મીટિંગ હતી ત્યારે અમારા બધાને વિધાનસભા લડવાનું એને વચન આપ્યું હતું, અમારા નામ ઉપર મોકલાયા હતા. બીજે દિવસે નામો ફેરબદલી કરીને બીજા લોકોના મોકલી દીધા, છતાંય અમે લોકો લડ્યા સરકાર સામે, અડીખમ રહ્યા. અમુક લોકો ભલે નારાજ થઈને, એમને ખબર પડી ગઈ હતી વાસ્તવિકતા, વરુણભાઈ ને દેશમાં બેન ને, કે આમાં છે ને હમણાં કઈ થવા નથી, એટલે બિચારા એમને નતું જવું, લડ્યા હતા સરકાર સામે, છતાં પણ એમણે એ સમયે સરેન્ડર ક્યાંક ને ક્યાંક કરી લીધું. પણ આજે રેશમા બેન ના પોતાને રિયાલિટી ખબર પડી ગઈ છે અને આજે ખુલીને બોલે છે અને હું પોતે પણ ખુલીને બોલું છું. હમણાં થોડા બધા કદાચ કોઈક તમે પ્રશ્ન કરશો કે અતુલભાઈ અત્યાર સુધી કેમ નતા બોલતા, કારણ કે એક જ પાર્ટીમાં અમે હતા, પાર્ટીનું અનુશાસન નડે. આજે હું પણ કોંગ્રેસમાં હતો, એ પણ કોંગ્રેસમાં હાર્દિક હતો, એટલે મારે ત્યાં મર્યાદા નડતી હતી, છતાં પણ જ્યાં પણ મને અવકાશ મળે ત્યાં હું હાર્દિકભાઈને પણ અમુક વસ્તુ કહેતો હતો રૂબરૂમાં, કે હાર્દિકભાઈ પટેલ તમે કાર્યકારી અધ્યક્ષ બન્યા છે તો તમે રોજ પ્રદેશ કાર્યાલય આવવાનું ચાલુ કરો, તમે તમારા ઘરમાં ઓફિસ ના બનાવો, આ ડિનર ડિપ્લોમસી ચાલે નહીં રાજકારણમાં. પ્રદેશ કાર્યાલય આખા ગુજરાતના લોકો આવતા હોય, બિચારા કોઈ ઓળખતા ન હોય તો હાર્દિક પટેલ નું ઘર શોધો, એમના ઘરે મળવા જવું પડે એમને. હાર્દિકભાઈ ને તમે ક્યારેક પૂછી જોજો, અતુલ એ કહ્યું હતું કે નહીં, પણ ના હવે એ બહુ મોટા નેતા હેલિકોપ્ટરમાં આસમાનમાં ઉડતા થઈ ગયા, એટલે અમારા જેવા જી
માનસીબેન, હું અહીંયા આપને ટૂંકમાં કહેવા માંગીશ, કારણ કે આ વિષય એટલો બધો ઊંડો છે કે ખોદશું તો 2015 માં પહોંચી જશું. અહીંયા સિમ્પલ એક જ વસ્તુ છે કે આંદોલન એક સમૂહનું અને એક સમાજની માંગનું હતું. ત્યાં વ્યક્તિ વિશેષ તરીકે હાર્દિકભાઈને સવે એક્સેપ્ટ કર્યા હતા, પરંતુ એને પોતાના વ્યક્તિ વિશેષ જે પદ મળ્યું એનો દુરુપયોગ કર્યો અને આંદોલનના સાથી મિત્રોને ખતમ કરવાનું શરૂ કર્યું. એમાં અમારા જેવા ઘણા મિત્રોએ બળવો કર્યો, સામે કર્યા કે ભાઈ તમે ખોટું કરી રહ્યા છો તો અમે નહીં સંભાળીશું. બરાબર, જે સત્ય છે એ સત્ય છે. એ પછી ભારતીય એ લોકો કોંગ્રેસમાં ભાઈ જોડાયા, કોંગ્રેસે પણ એને સારું પદ આપ્યું, પ્રતિષ્ઠા આપી, તો એનો પણ એનો ઉપયોગ કરી લીધો. એટલે અહીંયા કોંગ્રેસે એનો ઉપયોગ નથી કર્યો, કોંગ્રેસનો અને પાસના પૂરા સંગઠનનો અને સમાજનો ઉપયોગ કોઈએ કર્યો હોય તો એ છે. આપ કહો છો કે હાર્દિક પટેલે કોંગ્રેસનો ઉપયોગ કર્યો છે, જ્યારે હાર્દિક પટેલે તેમની જ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે કઈ રીતે ઉપયોગ કર્યો છે, એવું તો શું આપ્યું? કાર્યકારી પ્રમુખનું પદ છે તે શોભાના ગાંઠિયા સમાન આપ્યું, આ વર્ડ હાર્દિક પટેલે યુઝ કર્યો. માનસી, હું એનું ઉદાહરણ આપીશ. સત્ય બોલી શકીએ છીએ, ખોખારીને બોલી શકીએ છીએ. હાર્દિક ને હાર્દિક અમે લોકો એ બનાવ્યો છે, પાટીદાર યુવાનો એ બનાવ્યો છે. એટલે આજે એને નવ યુવાનો જે શહીદ થયા ને એને ન્યાય અપાવવાની વાત કરવી જોઈએ. આ પાટીદાર સમાજ, સરદાર પટેલ, અખંડ ભારત એકતાના પ્રતિક, 562 રજવાડાઓ જોડના નાયબ વડાપ્રધાન અને આઝાદીના લડવૈયા, એના નામની શક્તિ ઉતરી ગઈ. અતુલભાઈ, આ વિશ્વસનીયતાની વાત કરી રહ્યા છો. અતુલભાઈ સાંભળો, વિશ્વસનીયતાની વાત આપ કરી રહ્યા છો, તો એવું કેમ બન્યું કે જ્યારે હાર્દિક પટેલ 11 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા ત્યારે સવારે 10 વાગે જ કોંગ્રેસની ટીમ પહોંચી ગઈ નરેશ પટેલને મળવા? કેમ એવું? એને તમે યોગાનુયોગ હોય શકે સમજો, એને એને કઈ જોડવાની જરૂર ના હોય. યોગાનુયોગ ક્યાંથી આવ્યો? અરે પણ હવે એનું કઈ એવું કઈ એને જોડવાનો કઈ મતલબ જ નથી. નરેશ પટેલ ને કેટલી વાર અમે બધા મળવા ગયા, બધા મળવા જાય છે, પાટીલ સાહેબ મળવા જાય, એટલે એને નાને જોડવાની વસ્તુ ના હોય. અચ્છા, એટલે હાર્દિક પટેલ ના પ્રેસ કોન્ફરન્સ પહેલા નરેશ પટેલ ને ખાલી ચા પાણી માટે મળવા ગયા, એવું? તમે કલ્પના કરો તો વાંધો નહીં, પણ એવું ના હોય શકે. એને જોડવાની જરૂર છે. માનસી, હું આપને જણાવું કે જો નરેશભાઈ અમારા સમાજના મોભી છે, એને દરેક પક્ષો મળે છે, હજી નરેશભાઈ એનો નિર્ણય સંભળાવ્યો નથી. આશા રાખીએ કે નરેશભાઈ જલ્દી નિર્ણય કરે. પરંતુ નરેશભાઈ નું નામ લઈને હાર્દિક જે પ્રોપેગન્ડા ક્રિએટ કરે છે એમાં કોઈ બેઝ નથી, કોઈ આધાર નથી. એવું બતાવવાની કોશિશ કરે છે કે હાર્દિક પટેલ, નરેશભાઈ પટેલ ને કોંગ્રેસ બહુ ધ્યાન નથી આપતું, આ નથી આપતું. આ માત્ર એની વાતો છે. કોંગ્રેસ ઉપર માત્ર જુઠ્ઠાણા ફેલાવવાનું અને જુઠ્ઠા જુઠ્ઠા આક્ષેપો કરવાનું કામ હાર્દિકભાઈ શરૂ કરી દીધું છે. કોના કહેવાથી સુકામ કર્યા છે આગામી દિવસોમાં ખબર પડશે. કારણ કે ખખરો ખાઈને હાર્દિકભાઈ એવું બોલ્યા નથી કે ભારતીય જનતા પાર્ટીનું આ છે તે છે. હવે તમે એને સવાલ પૂછજો કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર શું છે, મોંઘવારી શું છે, આ શું છે, હાર્દિકભાઈ શું જવાબ આપે છે ને એ તમને ખબર પડી જશે. કહેવાનો મતલબ કે ભારતીય જનતા પાર્ટીની વાહવાઈ કરવાનું શરૂ કરી દીધું છે, તો હવે કમલમ શરણમ ગચ્છામીનો પણ એનો તખતો તૈયાર થઈ ચુક્યો છે. એટલે જશે, 100% જશે. હવે આપણે વેઇટ એન્ડ વોચ, રાહ જોવાની છે કે ક્યારે એ પોતાની આગવી અને વિશેષ વિચારધારા સાથે બોલ બોલ કરતા કરતા કમલમના દરવાજે પહોંચે. આટલું જ છે. બાકી 2017 માં પણ હાર્દિકભાઈ અન્યાય કર્યો છે, કોંગ્રેસને પણ સચ્ચાઈ બતાવી નથી, માત્ર પોતે જ આંદોલન કરે છે, આવું ભ્રામક ચિત્ર ઉભું કરી. હા બોલો. જી જી બોલો. હેલો, બોલો બોલો દિલીપભાઈ. અતુલભાઈ તો એન્જિનિયર છે, એને અતુલભાઈ એન્જિનિયર છે, એને ઘણા બધા પ્લાન બનાવ્યા, પણ કોંગ્રેસે બધા પ્લાન એના ફેલ કરી નાખ્યા. કારણ કે અતુલભાઈ ઢોર ઢોરે કામ કર્યું કોંગ્રેસમાં. રઘુ શર્મા અને નરેશ પટેલ ની બંધ બારણે બેઠક યોજાઈ હતી. આપ કહેશો તે તમામ બાબતો માન્ય રહેશે? નરેશ પટેલે કોંગ્રેસ ની કમાન સંભાળવા માટે ઓફર આપવામાં આવી છે. હવે નિર્ણય નરેશ પટેલ નો છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય છે કે નહીં તે નિર્ણય નરેશ પટેલ પર છોડવામાં આવ્યો છે, અને બેઠક બાદ રઘુ શર્માએ મીડિયાને કહેવાનું પણ ટાળ્યું છે. મહત્વની વાત છે, ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કારણ કે એક બાજુ હાર્દિક પટેલે રાજીનામું આપ્યું છે, કોંગ્રેસ પર આક્ષેપો કર્યા છે, બીજી બાજુ નરેશ પટેલને કોંગ્રેસ પાર્ટીમાં જોડાવવા માટે મનામણા ચાલી રહ્યા છે.
મારી સાથે વધુ વિગતો સાથે સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે. જી અંકિત, નરેશ પટેલ અને રઘુ શર્માની બંધ બાણે બેઠક થઈ છે, પરંતુ રઘુ શર્માએ કંઈ પણ કહેવાનું ટાળ્યું છે. શું અપડેટ્સ મળી રહી છે? ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટના રંગપર ખાતે જે નરેશ પટેલનું ફાર્મ હાઉસ આવેલું છે, આ ફાર્મ હાઉસનું નામ શિવાંશ ફાર્મ હાઉસ છે. ત્યારે સવારે નરેશ પટેલના જે ફાર્મ હાઉસ ખાતે મુલાકાત કરી હતી, આ મુલાકાત સમયે રઘુ શર્મા કે જેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી છે તેઓ પણ હાજર હતા, અમિત ચાવડા પણ હાજર હતા, સુખરામ રાઠવા પણ હાજર હતા, પરેશ ધાનાણી પણ હાજર હતા. બીજી તરફ વાત કરવામાં આવે તો અન્ય નેતાઓ પણ તેમની સાથે હતા, લલિત કગથરા પણ તેમની સાથે હતા, લલિત વસોયા પણ આ સમયે સાથે હતા. ત્યારે કોંગ્રેસ દ્વારા નરેશ પટેલ એક જ માત્ર હવે આશાનું કિરણ હોય તેવું સામે આવ્યું છે. બેઠકની અંદર જો વાત કરવામાં આવે તો સૂત્રો દ્વારા જે માહિતી પ્રાપ્ત થઈ છે કે રઘુ શર્માએ નરેશ પટેલને ખુલ્લી ઓફર આપી છે કે આપ કોંગ્રેસ જોઈન કરો, આપ કહેશો તે પ્રમાણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ છે તે કામ કરશે, આપના દિશા નિર્દેશ કોંગ્રેસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ છે તે માની રહેશે. જે પ્રમાણે ગઈકાલે હાર્દિક પટેલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું છે, ત્યારે હવે માત્ર કોંગ્રેસ પાસે એક જ માત્ર વિકલ્પ બચ્યો છે, મજબૂત વિકલ્પ બચ્યો છે કે નરેશ પટેલ જો કોંગ્રેસની અંદર આવે તો જ ને તો જ જે કોંગ્રેસની જે નૈયા છે તે સન્માનજનક આગામી વિધાનસભાની જે 2022ની ચૂંટણી આવી રહી છે તેમાં સન્માનજનક સ્થિતિ પર પહોંચે આવું ખુદ કોંગ્રેસને લાગી રહ્યું છે. કારણ કે કોંગ્રેસની અંદર રહેલા જે ધારાસભ્યો છે, ખાસ કરીને પાટીદાર ધારાસભ્યો છે કે જેઓ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 20,000 થી 25,000 મતોની લીડથી જીત્યા હતા, આ તમામ હવે ધારાસભ્યો પણ માની રહ્યા છે કે 2017નો પવન જુદો હતો, 2022નો પવન જુદો છે. 2022ની અંદર 2017ની કમ્પેરિઝનમાં ભલે મોંઘવારી સહિતના મુદ્દાઓ હોય પરંતુ કોંગ્રેસ ગ્રાઉન્ડ ઉપર ક્યાંય મજબૂત નથી, કોંગ્રેસનું જે સંખ્યાબળ છે, સંગઠન છે તે ક્યાંય મજબૂત નથી, કોંગ્રેસની અંદર ફાટફૂટ છે. ત્યારે હવે માત્ર ને માત્ર એક નરેશ પટેલનો ચહેરો આગળ લઈ આવવા માટે કોંગ્રેસ છે તે કવાયત કરી છે. બીજી તરફ જે બેઠક જે મળી હતી, આ બેઠકની અંદર નરેશ પટેલે કોઈ પણ જાતનો પ્રત્યુત્તર નથી આપ્યો, ચોક્કસ તેમણે વિચારવા માટેનો સમય લીધો છે. ત્યારે આગામી સમયની અંદર નરેશ પટેલનું કયા પ્રકારનું સ્ટેન્ડ રહેશે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. જી અંકિત, બિલકુલ આભાર આપનો સમગ્ર માહિતી માટે. તો નરેશ પટેલની અને રઘુ શર્માની બંધ બારણે બેઠક યોજાઈ હતી. રઘુ શર્માએ કહ્યું છે કે હવે કોંગ્રેસની કમાન આપ સંભાળો તે માટેની ઓફર નરેશ પટેલને કરવામાં આવી છે અને નિર્ણય નરેશ પટેલ પર છોડ્યો છે. તો આ મુદ્દે ચર્ચા યથાવત રાખીશું. અત્યારે જી દિલીપભાઈ છે મારી સાથે. દિલીપભાઈ, નરેશ પટેલને કોંગ્રેસની કમાન સંભાળવા માટેની ઓફર આપવામાં આવી છે, શું લાગી રહ્યું છે? નરેશ પટેલ કોંગ્રેસની નાવડી પાર પાડી શકશે કે નહીં? હવે પહેલી વાત તો એ કે જ્યારે ગુજરાતનો સમાજ, પાટીદાર સમાજ જ્યારે રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાયેલો હોય તો અમે આશા રાખીએ છીએ કે નરેશભાઈ પણ એવી ભૂલ નહીં કરે. કારણ કે નરેશભાઈ પણ જાણે છે કે પહેલા હાર્દિકનો ઉપયોગ કર્યો કોંગ્રેસે અને હવે નરેશભાઈનો કરે તો આ છે ને, એ આમ તો દરેક સમાજમાં આવું હોય છે કે દરેક સમાજમાં કોંગ્રેસ હર હંમેશા ઉપયોગ કરી યુઝ એન્ડ થ્રોનું કામ ગુજરાતની અંદર કર્યું છે. એટલે અમને આશા છે, યુવાનોને આશા છે કે નરેશભાઈ ભૂલ નહીં કરે અને હર હંમેશા જ્યારે સમાજના સંગઠનો હોય એ સત્તા પક્ષ સાથે જોડાયેલા હોય છે. કારણ કે સમાજના સંગઠન શા માટે બનાવવામાં આવે તો સામાજિક રીતે, આર્થિક રીતે, રાજકીય રીતે, ઔદ્યોગિક ક્ષેત્રે અને શૈક્ષણિક ક્ષેત્રે સમાજ ક્રાંતિ કરે એ માટે સમાજનું સંગઠન બનાવેલું હોય અને સમાજનું સંગઠન જે હોય અને આ બધા ક્ષેત્રે ક્રાંતિ કરવાની જ્યારે યુવાનોમાં એક દોઢ હોય ત્યારે સ્વાભાવિક રીતે સત્તા પક્ષ જ સાથે રહીને કામ કરવું પડતું હોય છે અને સત્તા પક્ષ હાલ ભારતીય જનતા પાર્ટી છે. એટલે અમે આશા છે કે નરેશભાઈ આજે કોંગ્રેસની વાત છે એમાં ભૂલ નહીં કરે. આપ આશા લગાવીને બેઠા છો, પરંતુ તો નરેશભાઈનો નિર્ણય રહેશે કે નરેશભાઈ શું કરે છે. રેશ્માબેન, શું માનવું છે આપનું? નરેશભાઈ કોંગ્રેસમાં આવશે, હવે શું કોંગ્રેસનું એ મિશન છે? પહેલા 2017 વખતની ચૂંટણીમાં કોંગ્રેસનું મિશન હતું હાર્દિક પટેલ, કારણ કે એ વખત પાટીદાર અનામત આંદોલનના હીરો હતા હાર્દિક પટેલ. અત્યારે છે નરેશ પટેલનું નામ ચર્ચામાં પાટીદારોમાં, તો શું પાટીદારોની રાજનીતિ પર કોંગ્રેસ લડી રહી છે ચૂંટણી? જો અહીંયા આપને જણાવી દઉં કે નરેશભાઈ અમારા સમાજના મોભી છે,
અને અત્યારે પોતે કોઈ નિર્ણય હજી લીધો નથી. એ તો ઘણી વાર બોલી ચુક્યા છે કે ભાઈ રાજકીય રીતે મેં હજી કોઈ નિર્ણય લીધો નથી. એટલે આપણે હવે નરેશભાઈના અને આ સ્ટેટમેન્ટની રાહ જોવી રહેશે, એના મંતવ્યની અને એના અભિપ્રાયની એ શું કરવા માંગે છે એને. પરંતુ આપને જણાવી દઉં કે પાટીદાર સમુદાય એ કોઈ વ્યક્તિઓ ઉપર આધારિત નથી. મોભીઓ 100% સમાજના હોય છે, પરંતુ નરેશભાઈ છે, અન્ય બીજા ઘણા સમાજના મોભીઓ છે, દરેક અલગ અલગ બીજેપીમાં પણ પાટીદાર સમાજના મોભીઓ છે, એવું નથી નથી. કોંગ્રેસમાં પણ અત્યારે છે, અને નરેશભાઈ આવશે તો કોંગ્રેસની તાકાત 100% વધશે, કેમ ન વધે? સમાજના સારા લોકો જોડાતા હોય તો તાકાત વધવાની જ હોય છે. હાર્દિક પણ એક સામાજિક આંદોલનમાંથી ઉભો થયેલો લીડર હતો, તો એક વિરોધ પક્ષ માટે એક બળ પૂરું પાડ્યું હતું, તો અમે લોકો બધા જોડાયા હતા, જે પણ કોંગ્રેસમાં જોડાયાની વાત કરું છું. પરંતુ એ ખયા પછી પોતાનો સ્વાર્થ પૂરો થઈ ગયા પછી હવે નવો સ્વાર્થ જયારે પૂરો નથી થતો ત્યારે આપણે એ લોકોની ટીકા ટિપ્પણી કરીને નીકળીએ છીએ, આવું ન થવું જોઈએ. એટલે નરેશભાઈની વાત આવે છે તો 100% નરેશભાઈ જે પણ કઈ નિર્ણય કરશે એ આગામી દિવસોમાં આપણને ખ્યાલ પડશે. અને મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી નરેશભાઈની વિચારધારા ઓળખું છું, એ ક્યારેય જે કહેવાય છે કે જનતાના અહિત થાય એવી વિચારધારા સાથે નહીં જોડાશે. જી, અગર નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય છે તો કોંગ્રેસને કેટલો મોટો ફાયદો, એ પણ એક મોટો સવાલ છે. અતુલભાઈ, નરેશ પટેલ અગર કોંગ્રેસમાં જોડાય છે અને જે પ્રમાણે રઘુ શર્માએ નિવેદન આપ્યું છે કે નરેશ પટેલે કોંગ્રેસની કમાન સોંપવા માટેની ઓફર કરી છે, રઘુ શર્માએ નિવેદન નથી આપ્યું પરંતુ રઘુ શર્માએ ઓફર કરી છે, તો શું નરેશ પટેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો મુખ્યમંત્રીનો ચહેરો બની શકે છે? પહેલામાં પહેલું તમે લાલ જાજમ પાથરી વાત કરી, પણ હું તો એવું કહું બધા કલરની જાજમો પાથરી દીધી છે આપણે. હવે નરેશ પટેલનું જે વ્યક્તિત્વ અને ચારિત્ર, જીવનમાં એક જ વસ્તુ નથી, ઘણી વ્યક્તિ સારું ભાષણ કરી શકતી હોય, પણ જો એનું ચારિત્ર સારું ના હોય, એની સમાજમાં પ્રતિષ્ઠા સારી ના હોય, તો એનું ટેમ્પરરી કેસ કરી શકો એને, પણ પરમેનન્ટ અને લાંબા ટાઈમ સુધી એનું વધારે તમને મહત્વ ના મળે. જ્યારે નરેશભાઈનું એક વ્યક્તિત્વ એવું છે કે તમે એની ઉપર ક્યાંય ડાઘ લાગેલો નહીં લાગે. ધારો કે ઇન્ડસ્ટ્રી હોય તો ઉદ્યોગપતિ પણ એ રીતના છે કે એમની કોઈ બ્લેક સાઇડ નથી. સામાજિક પ્રવૃત્તિની વાત કરીએ તો બધા સમાજને લઈને એમના એજ્યુકેશનની સિસ્ટમ હોય કે કોઈ પણ સામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. બીજી રહી વાત ચારિત્રની, ચારિત્ર ઉપર પણ કોઈ આંગળી ના કરી શકે. એટલે આવી વ્યક્તિ રાજકારણમાં આવે તો માનું ત્યાં સુધી 3-4% પણ જો વોટ આમથી આમ થાય ને તો સીટોની દ્રષ્ટિએ 25-30% સીટો આમથી આમ થાય. કારણ કે છેલ્લી ચૂંટણીમાં 17માં લગભગ 25 સીટો એવી હતી, 28 સીટો કે 2000 માર્જિનથી કોંગ્રેસ હારી હતી અને ભારતીય જનતા પાર્ટી 2000 માર્જિનથી જીતી. એટલે આનું બહુ એક કિંગ મેકરની ભૂમિકા નરેશ પટેલ બની શકે એમ છે. કારણ કે 27 વર્ષથી હું પોતે પણ 2013થી રાજકારણમાં છું, જોઈ રહ્યો છું રાજકીય સિનારીઓ. કારણ કે જનતા એક કંઈક નવું નેતૃત્વ ઈચ્છી રહી છે. કોંગ્રેસમાં ઘણા દિગ્ગજ નેતાઓ, સારા ચહેરાઓ છે, પણ કંઈક ને કંઈક હું એમ ફ્લોટિંગ વોટની વાત કરું તો 4-5% વોટ આમથી આમ થઈ શકે. જી બિલકુલ, એ નિર્ણય નરેશભાઈનો રહેશે, પરંતુ બંધ બારણે બેઠક યોજાય છે. હવે નરેશ પટેલ શું કરે છે તે જોવું રહ્યું, કારણ કે સામાન્ય રીતે દર વખતે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ નરેશભાઈનું નામ ચર્ચામાં આવતું હોય છે. અને આ તરફ રહી વાત હાર્દિક પટેલની, તો હાર્દિક પટેલે તો આજે કીધું જ છે કે તે આગામી સમયમાં જાહેરાત કરશે. હવે હાર્દિક પટેલ આપનું ઝાડુ પકડે છે કે બીજેપીનું કમળ, તે જોવું રહ્યું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવવા માટે. અને હવે નજર કરીએ અત્યારના ટોપ 3 ન્યૂઝ પર. વર્ષ 2050 સુધી ગુજરાતમાં કોંગ્રેસનું કોઈ ભવિષ્ય નથી, હાર્દિક પટેલનો પ્રહાર, કહ્યું મેં મારા 3 વર્ષ બગાડ્યા, લોકો કોંગ્રેસ પર ન કરે ભરોસો. નરેશ પટેલ અને કોંગ્રેસના નેતાઓની રાજકોટમાં 10 મિનિટ બેઠક, નરેશ પટેલને કમાન સંભાળવાની ઓફર, કહ્યું તમે કહો તે તમામ બાબતો માન્ય. વડોદરા અને કાશીએ મને પ્રધાનમંત્રી બનવાની આપે ટિકિટ, સ્વામિનારાયણ યુવા અભુદાય શિબિરને પ્રધાનમંત્રી મોદીએ કર્યું સંબોધન, ફક્ત ડિજિટલ પેમેન્ટ જ કરવા લોકોને કરી અપીલ.